ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવાની કવાયત સરકાર દ્વારા તેજ કરી દેવામાં આવી છે ત્યારે આજ રોજ ગુજરાતમાં વાલીઓ પહોંચ્યા ગાંધીનગર જ્યાં તેમણે રાજેન્દ્ર ત્રિવેદી સાથે ખાસ આજીજી કરી અને વાતચીત કરી પોતાની વ્યથા જે છે એ ઠાલવી છે અને તેમના સંતાનોને તરત પાછા લાવવાનું પણ કહ્યું છે શું કહ્યું છે રાજેન્દ્ર ત્રિવેદીએ વાલીઓને પણ આવતા એવા ACS શ્રી કમલ રાયાણી સાથે વાત કરી એમની ફરજ છે અને મેં એમને અહીં બોલાવ્યા છે એન્ડ હી વિલ કમ હિયર ઓલ્સો અને બધી ડિટેલ આ લોકો પાસે લેશે હેલ્પલાઇન નંબર લાગી નથી રહ્યા એ સંજોગોમાં વિભાગ તાત્કાલિક સંપર્ક કરે અને ત્યાં દિલ્હીમાં જે રેસિડન્ટ કમિશનર છે ગુજરાતના એ કંવરજી સાથે વાત કરીને બધી ડિટેલ પહોંચાડે જેથી એ તમામ માહિતી એ ત્યાંના બોર્ડર પર પહોંચાડી શકાય એમ્બેસી ત્યાં છે એને પહોંચાડી શકાય અને કઈ જગ્યાએ વધારે વિદ્યાર્થીઓ છે એનો ખ્યાલ આવે જેથી કરીને યોગ્ય પગલાં લઈ શકાય અને એ અધિકારીને હમણાં જ બોલાવ્યા છે મેં એ આવે એટલે આગળની વિધિ કરશે મેં બધાની કીધું છે બધા જ નામ અને નંબર અને જે કંઈ વિગત વધારે હોય લખીને એક નંબર મને આપે અને બધાને મેં શાંતિથી સાંભળ્યા છે હું સમજું છું એમનું દર્દ અમારું દર્દ છે સરકારનું દર્દ છે અને ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બસ સૂચના પણ અમને આપી છે કે તમામ માહિતી તાત્કાલિક દિલ્હી પહોંચાડવામાં આવે જેથી આપણે સંકલન કરીને વિદેશ વિભાગ આખી આખી વાત બધી પહોંચાડી જવાબ લઈ શકે અને શું થઈ શકે સારામાં સારું એના પ્રયત્ન કરી શકે અધિકારી નહીં બોલાવ્યા છે અને અધિકારી મારફતે આ તમામે તમામ વિગત ત્યાં તાત્કાલિક પહોંચે અને ઘટતું કરી શકાય કેમકે વિદ્યાર્થીઓ જો 24 કલાક ને 48 કલાકથી આટલી ઠંડીમાં ત્યાં હોય તો વગર ચપ્પલે હોય ખાલી મોજામાં ફરતું હોય એવી સ્થિતિ છે ત્યાં બીજા વિદ્યાર્થીઓ જે છે પાકિસ્તાનના વિદ્યાર્થીઓ છે એ ધક્કામુક્કી કરી રહ્યા છે આપણા વિદ્યાર્થીઓને ધક્કા મારે કોઈને ઈજા પણ થયેલી છે આ બધી જે કંઈ ઘટના બની છે એમાંથી એમને મુક્તિ મળે એના માટેના ખૂબ સારા ઝડપથી પ્રયત્ન કરવાનો ગુજરાત સરકાર તરફથી અમે પ્રયાસ કરીએ છીએ 2 દિવસથી એમને ભૂખ છે ના એને ખાવાનું બરાબર મળે છે ના એ લોકો ક્યાંય આગા પાછા થઈ શકે છે બીજા સ્ટુડન્ટ્સ એમને ધક્કામુક્કી કરે છે બહારના જે હોય એ અને ઇન્ડિયન સ્ટુડન્ટને તો પાકિસ્તાનના સ્ટુડન્ટ અને નાઇજીરિયાના સ્ટુડન્ટ અત્યારે જે હાલ છે એ મુજબ એ લોકોને મારામારી ઉપર બધી વસ્તુ એ લોકોની લઈ લે છે અને એવું બધું કરે છે અને છોકરાઓ બહુ જ પેનિક છે અને કાલ તો એવું કીધું હતું કે અમને અહીંથી લઈ લો નહીંતર અમને કંઈક થઈ જશે પ્લાસ્ટિકની પેલી ગન છે એનું ફાયરિંગ કરે છે તો કેવી રીતે છોકરાઓ અંદર જાય એક રિક્વેસ્ટ એ પણ છે કે ગવર્મેન્ટ એવું કરે કે આ છોકરાઓની સુરક્ષા માટે થઈને ત્યાં કોઈ અધિકારીને ત્યાં ઊભા રાખે જેથી અને ઇમિજિએટ ઊભા રાખે છેલ્લા 48 કલાક થઈ ગયા બધું ભરપોરમાં બસ આટલું જ ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા નમસ્કાર